ગત સમી સાંજે વીજળીના કડાકા અને ઘનઘોર અને કારા વાદળોએ સંતરામપુરમાં ધોધમાર વરસાદ વરસતા ચારેકોર પાણી પાણી ફરી વળ્યા હતા. ગણપતિ મંડપની આજુબાજુ પાણી ફરી વળ્યા હતા. કદંતાય વક્રતુંડાય ગૌરી તનયાય ધીમહી. કુદરત આગર કારા માથાનો માનવી લાચાર છે. ગત સમી સાંજે સંતરામપુર કારા ડિબાંગ ઘનઘોર વાદળો અને વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો, જેના લીધે સંતરામપુરમાં ચોતરફ પાણી ફરી વળ્યા, જેમાં સોસાયટીમાં અને વિચારવાળા વિસ્તારમાં પણ પાણી ભરાતા વહીવટીતંત્રની પોલ ખુલવા પામી. અત્રે નોંધનીય બાબત એ છે કે છેલ્લા કેટલાય સમયથી સંતરામપુરના વીમા કચેરીથી શરૂ કરીને કાલ ગીર પેટ્રોલ પંપ સુધીની જાહેર માર્ગો ઉપર વરસાદી પાણીના ભરાવાના કારણે નગરજનો ભારે હાલાકી વેઠવી પડે છે. ખાસ મહત્વની વાત તો એ છે કે અમરદીપ સોસાયટી આગળ ચાચર ચોકમાં હિન્દુ ધર્મના તમામ તહેવારોની ઉજવણી કરવામાં આવે છે. તે ચોકમાં હાલમાં ગણપતિની સ્થાપના કરવામાં આવી છે. ત્યાં ગઈકાલે રાત્રિના વરસાદ પડ્યો, તેમાં આ વરસાદી પાણી ભરાતા ભક્તજનોને આરતી કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો અને ભક્તોએ જાતે પાણીનો નિકાલ કરવા માટેનો પ્રયત્ન કર્યો, જેના કારણે સંતરામપુર નગરપાલિકા અને માર્ગ મકાન વિભાગના અધિકારીઓ સામે ભારે રોષ અને ફિટકારની લાગણી જોવા મળી. અમીન કોઠારી, ZX ટીવી, સંતરામપુર. શું નામ આપનું? મારું નામ છે મુકેશભાઈ મંજાણી, સોસાયટી વિસ્તારમાં રહું છું. અને આજે છેલ્લા 20 વર્ષથી ગણેશ મહોત્સવ, નવરાત્રિ મહોત્સવ હોય કે હોળીનો મહોત્સવ હોય, એ બધા તહેવારોની અંદર આગળ પડતી સેવા અમે કરી રહ્યા છીએ. ને આજે ગણપતિ મહોત્સવ ચાલી રહ્યો છે, આજે હું પાણીની વચ્ચે ઊભો છું. છેલ્લા 2 દિવસે એટલી બધી પોઝિશન ખરાબ છે કે અમારે ગણેશ મહોત્સવ દરમિયાન ગણપતિ બાપાની આરતી ઉતારવાની કેવી રીતે, આરતી ઉતારવા માટે અમારે પાણીની અંદર ઊભા રહીને કાદો કીચડમાં ઊભા રહીને આરતી ઉતારવી પડે છે દાદાની, એ શું યોગ્ય છે? એના પછી આવે છે નવરાત્રિ. 2 વર્ષ પહેલાં બી નવરાત્રિમાં આ જ સિચ્યુએશન હતી. ગણપતિમાં નહોતો વરસાદ, પણ નવરાત્રિમાં વરસાદ હતો. ત્યારે નવરાત્રિમાં બહેનોને રમવા માટે 3 દાડા સુધી અમે મેદાનને સૂકવવાની કોશિશ કરતા, ત્યારે માંડ 3 દાડા સુધી પછી મેદાનને સૂકવી શક્યા હતા. આજે એ જ પોઝિશન છે. તો સરકારી તંત્ર જે બી હોય, નગરપાલિકા હોય, RNB હોય, એમને નમ્ર વિનંતી કે અમારે આ ચાચર ચોકનું ગણપતિ આગળ જે તળાવ ભરાઈ ગયું છે એનો યોગ્ય નિકાલ તાત્કાલિક કરે એવી અમારી નમ્ર વિનંતી છે. બાપુ બોલો, વરસાદી પાણી જે ભરાયા છે એ વિશે તમારું શું કહેવું છે? અમારું એવું કહેવું છે કે આ રસ્તાઓ RMBના સંપર્કમાં છે. નગરપાલિકા સંતરામપુરે એની માંગણી છેલ્લા 1 વર્ષથી કરી રહ્યા છે, છતાં પણ એ રસ્તાઓનો હજુ સુધી નિકાલ થયો નથી. અત્યારે ગણેશ ચતુર્થીનો મહોત્સવ છે, અત્યારે અમે આ ગણપત દાદાની સામે ઊભા છીએ ચાચર ચોકની અંદર. આ પાણી એટલું બધું ભરાયેલું છે જેનો નિકાલ અત્યાર સુધી કશો થયો નથી. અમે RMB માર્ગ અને મકાન વ્યવહારવાળાને અમે રજૂઆત કરી છે કે સંતરામપુરના 3 રસ્તા, એક કે સંતરામપુર કોલેજથી માંડી અને બસ સ્ટેશન ચોકડીથી માંડી અને અંબિકા લોજ સુધી અને પ્રતાપપુરથી માંડી અને માંડવી સુધીના રસ્તાઓની માંગણી કરી છે, પણ આજ સુધી અમને કોઈ પણ જગ્યાએથી સારો આવકાર મળ્યો નથી. અને રસ્તાઓ અત્યારે આગળ એક રસ્તો ઊંચો કર્યો છે, એ રસ્તાથી પાણીનું સ્ટોરેજ BOB બેંક ઓફ બરોડાની આગળ ભરાઈ ગયું છે. અત્યારે અમે પાણીમાં જ ઊભા રહ્યા છીએ, ગણપત દાદા બી પાણીમાં છે. તાનો યોગ્ય નિકાલ ક્યારે આવશે? એ જો RMBવાળા જો અમને આ રસ્તાઓ સુપ્રત કરે તો અમે જમણી બાજુ અને ડાબી બાજુ બંને જગ્યાએ અમે ગટરની વ્યવસ્થા કરી રસ્તા ઊંચા લઈએ તો જ આ સમસ્યા દૂર થશે, બાકી સમસ્યા દૂર થશે નહીં.